બધા મજામાં છો ને? તો શું બનવાનું છે આજે? તમે જોઈ લીધું હશે બરાબર ને, આજે આપણે કલ્લોલમાં ભણવાનું છે. પણ કયો પાઠ ભણવાનો છે એ જોતા પહેલા તમારે મને, હું અહીંયા ચિત્ર બતાવીશ એના શું કરવાના છે, જવાબ આપવાના છે. એના પરથી જ ખબર પડશે કે આજે આપણે કયો પાઠ ભણવાના છે, બરાબર? તો જુઓ ચિત્ર બાળકો, આ ચિત્રમાં તમને શું દેખાય છે બાળકો? બોલો જોઈએ શું દેખાય છે. એક બાળક શું કરે છે? શું કરે છે? છોડને પાણી પાય છે, બરાબર ને? એનું કામ કરે છે એટલે કે. તો સમજ પડી? ચાલો હવે બીજું ચિત્ર જુઓ. આ ચિત્રમાં તમને શું દેખાય છે બાળકો? બોલો જોઈએ, ચિત્ર જુઓ અને બોલો શું દેખાય છે આમાં. બાળકો બગીચાની સફાઈ કરી રહ્યા છે, વેરી ગુડ. તો બાળકો તમે જોયું જ હશે કે અહીંયા બંને બાળકો છે એ શું કરી રહ્યા હતા, આપણે જે ચિત્ર જોયા એમાં બંને બાળકો કામ કરતા હતા, બરાબર ને? એક બાળક શું કરતો હતો? છોડને પાણી પાવાનું કામ કરે છે. જ્યારે બીજું બાળક હોય છે એ શું કરે છે? બગીચાની સફાઈ કરે છે. તો બંને બાળકો શું કરતા હતા? કામ કરતા હતા, બરાબર ને? તો એવો જ એક પાઠ આજે આપણે ભણવાનો છે, પાઠ 10, કામ કરીએ કલક કલક. તો બાળ મિત્રો હવે આપણે આ પાઠમાં આગળ જોઈશું. તો એમાં શું કરવાનું છે? આપણે સૌથી પહેલા એક ગીત ગાવાનું છે. તો હું ગીત ગાઈશ, તમારે પણ મારી સાથે ગાવાનું રહેશે, બરાબર છે બાળકો? તો ચાલો ગાઈએ ગીતડું. બાપેલા બાગમાં દોડી દોડી જાઓ, નાના છોડવાને પાણી પાઉ પાઉ પાઉ. બાપેલા બાગમાં દોડી દોડી જાઓ, નાના છોડવાને પાણી પાઉ પાઉ પાઉ. આંબાની ડાળે ટહુકે કોયલડી, કોયલની સાથે ગાઉ ગાઉ ગાઉ. આંબાની ડાળે ટહુકે કોયલડી, કોયલની સાથે ગાઉ ગાઉ ગાઉ. ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા, હું તો એને પકડવા જાઉં જાઉં જાઉં. ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા, હું તો એને પકડવા જાઉં જાઉં જાઉં. હરિયાળા બાગમાં નાચે છે મોરલો, મોરલો બોલે મેં આઉં આઉં આઉં. હરિયાળા બાગમાં નાચે છે મોરલો, મોરલો બોલે મેં આઉં આઉં આઉં. બાપેલા બાગમાં દોડી દોડી જાઓ, નાના છોડવાને પાણી પાઉં પાઉં પાઉં. તો બાળ મિત્રો ગીત ગાવાની મજા આવી ને? તો ગીતમાં શું શું કર્યું? આપણે નાના છોડવાને પાણી પાયું, પછી કોયલની સાથે ગીત ગાવાનું હતું, પછી બીજું શું કર્યું આપણે? મોરની સાથે પણ ગાવાનું હતું, બરાબર ને? તો હવે હું તમને કેટલાક પ્રશ્ન પૂછીશ, એના મને તમારે જવાબ આપવાના છે, અથવા તો તમારી મમ્મીને એના જવાબ તમારે કહેવાના છે, બરાબર? તો તમને કયું કામ કરવાનું ગમે છે બાળકો? બોલો જોઈએ કયું કયું કામ કરવાનું ગમે છે એ તમારે તમારી મમ્મીને જવાબ આપવાનો, અને તમારી મમ્મીને એ કામ કરવા પણ લાગવાનું છે, બરાબર? પછી તમે જ્યારે શાળાએ જાઓ તો તમને રિસેસમાં શું શું કરવાનું ગમે બાળકો? મને તો ખબર છે તમને શું કરવાનું ગમે છે, રમવાનું, બરાબર ને? બહુ જ ગમે ને બધાને, બરાબર ને? તો બાળકો જો તમારી રજા હોય તો તમને શું શું કરવાનું ગમે એ તમારે તમારી મમ્મીને કહેવાનું છે, બરાબર? બાળ મિત્રો હવે એમાં આપણે આગળ જોઈશું. તો શું કીધું છે કે તમારા આ કામ કોણ કરે છે? ત્યાં
ખરું કરો અને આપેલ જગ્યામાં બીજા કામ પણ લખો. તો બાળમિત્રો, અહીંયા આપણને કેટલાક કામ આપેલા છે અને એ કામ કોણ કરે છે તે આપણે શું કરવાનું છે, ખરાની નિશાની. તો કામ આપણને કયા કયા આપેલા છે એ આપણે પહેલાં જોઈ લઈએ. જેમ કે વાળ ઓળવા, બૂટ મોજા પહેરવા, નાહવું, કપડાં પહેરવા, દફતર ગોઠવવું, લેસન કરવું, નાસ્તાનો ડબ્બો ભરવો, મોઢું ધોવું, જમવું. પછી બાળમિત્રો, અહીંયા આપણને કેટલા ખાના ખાલી આપેલા છે એમાં આપણે આપણા કામ લખવાના છે. તો મેં અહીંયા મારી રીતે ચાર કામ લખેલા છે, તમે તમારા બીજા કામ પણ લખી શકો છો. તો મેં શું લખેલું છે, બ્રશ કરવું, પાણીની બોટલ ભરવી, કપડાં મૂકવા, નાસ્તાનો ડબ્બો મૂકવો. બરાબર. તો બાળમિત્રો, આટલા કામ આપણને અહીંયા આપેલા છે. હવે આ કામ કોણ કરે છે ત્યાં આપણે શું કરવાનું છે, ખરાની નિશાની. જેમ કે અહીંયા કોણ કોણ આપેલું છે આપણા ઘરમાં હોય, મમ્મી, પપ્પા, દાદા, દાદી, હું, પોતે, અથવા તો બીજું એટલે કે તમારા ભાઈ બહેન હોય તો એ, હું પોતે એટલે કે તમે પોતે. બરાબર. તો વાળ ઓળવા, તો તમારા વાળ કોણ ઓળે છે, તમારા મમ્મી કે તમે જાતે. તો તમારે એ રીતે ખરાની નિશાની કરવાની. બરાબર. તમે જાતે ઓળતા હોય તો આ રીતે એ ખાનામાં કરવાનું, અને જો મમ્મી ઓળી આપતી હોય તો શું કરવાનું, તમારે મમ્મીના ખાનામાં ખરાની નિશાની કરવાની. બરાબર. પછી છે બૂટ મોજા પહેરવા, તો એ તો હવે તમે જાતે પહેરી જ શકો. બરાબર ને. તો શું કરવાનું ત્યાં, હું પોતેમાં ખરાની નિશાની. બરાબર મિત્રો. પછી છે નાહવું, તો એમાં પણ તમે જાતે જ કરતા હોય તો એ રીતે, અને તમારે મમ્મી કરાવતી હોય તો બેમાંથી કોઈ પણ જે કામ જે કરાવે એ જ ખાનામાં, કોઈ પણ એક જ ખાનામાં તમારે ખરાની નિશાની કરવાની રહેશે. બરાબર. પછી છે કપડાં પહેરવા, તો એ પણ તમે જાતે પહેરી જ શકો છો. બરાબર. પછી છે તમારું દફતર ગોઠવવું, તો એ કામ પણ જે કરતું હોય ત્યાં તમારે શું કરવાની છે, ખરાની નિશાની. પછી લેસન કરવું, એ તો તમારે જાતે જ કરવું પડે. બરાબર ને. પછી છે નાસ્તાનો ડબ્બો ભરવો, તો જો તમે જાતે કરતા હોય તો જાતે, અને મમ્મી કરતી હોય તો મમ્મીના ખાનામાં, અને તમારે જો દાદા કરતા હોય અથવા તો દાદી કરતી હોય તો એ રીતે એ ખાનામાં કરવાનું. પછી છે મોઢું ધોવું, જમવું, બ્રશ કરવું, પાણીની બોટલ ભરવી, કપડાં મૂકવા, નાસ્તાનો ડબ્બો મૂકવો. બરાબર. એટલે આ બધા જ કામ તમારામાંથી જે કોઈ કરતું હોય એ કાનામાં તમારે ફક્ત શું કરવાનું છે, ખરાની નિશાની. બરાબર ને બાળમિત્રો. તો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં કરવાનું છે. તો બાળમિત્રો, હવે ફરી પાછા આપણે એવી જ એક પ્રવૃત્તિ કરવાની છે, પણ આમાં શું કીધું છે, જુઓ તમારા ઘરમાં આ કામ કોણ કરે છે ત્યાં શું કરો, ખરું કરો, અને યાદ કરી બીજા કામ પણ લખો. પહેલામાં આપણે જ રીતે નીચે આપણી રીતે લખેલા, એ જ રીતે અહીંયા પણ આપણે કેટલાક કામ લખવાના છે, પણ અહીંયા આપણને થોડુંક કંઈક અલગ આપેલું છે. જુઓ કામ, પછી શું કીધું છે અહીંયા, કોણ કોણ કરે છે તેમાં હું એટલે કે તમે પોતે, મમ્મી, પપ્પા, દાદા, દાદી, ભાઈ, બહેન કે કામવાળા. બરાબર. તો હવે અહીંયા આપણને કેટલા કામ આપેલા છે તે આપણે પહેલાં જોઈ લઈએ. જેમ કે બાગમાં પાણી પાવવું, ઘરની સફાઈ કરવી, વાસણ સાફ કરવા, ચા બનાવવી, કપડાંની ગડી વાળવી, રમકડાં ગોઠવવા, પોતું કરવું, શાક લેવા જવું, રૂમાલ ધોવો. પછી હવે બીજા કામ આપણને જે જાતે લખવાના કીધા હતા એમાં મેં આ રીતે લખેલા છે, તમે બીજા પણ લખી શકો છો તમારી જાતે તમારા કામ, ઘરમાં જે પણ કંઈ કામ થતા હોય એ. બરાબર. મેં લખ્યું છે કપડાં ધોવા, બારી બારણા લૂછવા, રસોઈ બનાવવી, વાર્તા કરવી, કપડાં લેવા જવું, કપડાં ઇસ્ત્રી કરવા. બરાબર. તો હવે આપણે પહેલામાં જે રીતે ખરાની નિશાની કરેલી હતી એ જ રીતે આ કામ તમારા ઘરમાં કોણ કરે છે એ તમારે, એ તમારી જાતે એ રીતે તમારા ઘરમાં જે કરતું હોય એ પ્રમાણે તમારે ખરાની નિશાની કરવાની. બરાબર. જેમ કે બાગમાં પાણી પાવું, તો તમારા ઘરમાં જે કરતા હોય, તમારા મમ્મી કરતા હોય, દાદા કરતા હોય, દાદી કરતા હોય, તમારા ભાઈ બહેન અથવા તો કામવાળા કે જે પણ હોય એ પ્રમાણે તમારે ખરાની નિશાની કરવાની. બરાબર. એ જ રીતે ઘરની સફાઈ કરવી, તો તમારા ઘરમાં જે સફાઈ કરતું હોય એમાં તમારે શું કરવાનું, ખરાની
નિશાની, પછી છે વાસણ સાફ કરવા, તો વાસણ જે સાફ કરતું હોય ત્યાં ખરાની નિશાની કરવાની, પછી ચા બનાવવાનું, કપડાંની ગળી વાળવાની, રમકડાને ગોઠવવાના, પોતું કરવાનું, પછી છે શાક લેવા જવાનું, રૂમાલ ધોવો, કપડાં લેવા જવું, બારી બારણા લૂછવા, રસોઈ બનાવવી, વાર્તા કરવી, કપડાં લેવા જવું, કપડાં ઇસ્ત્રી કરવા. તો બાળમિત્રો તમને સમજ પડી જ ગઈ હશે ને કઈ રીતે કરવાનું છે, ફક્ત ખરાની નિશાની જ કરવાની છે બરાબર, પણ કોઈ પણ એક જ ખાનામાં કરજો બરાબર. એટલે કે તમારા ઘરમાં આ બધા કામ કોઈ પણ એક જ કરતું હોય તો એક, અને જો કદાચ બે જણ કરતું હોય તો તમે બે ખાનામાં પણ ખરાની નિશાની કરી શકો છો બરાબર. તો બાળમિત્રો આ પાઠમાં બધા કામ કરવાની મજા આવીને તમે પણ ઘરે બધું કામ કરતા જ હશો, અને ના કરતા હોય તો હવે પછી તો તમારે કામ કરવું જ પડશે તમારું પોતાનું પણ બરાબર ને. તો હવે આપણે ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય, હેવ અ નાઇસ ડે.